સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના મંડપ એસોસિએશન દ્વારા મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગતને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના મંડપ એસોસિએશન દ્વારા મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગતને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. હિંમતનગર તાલુકાના મંડપ એસોસિએશનના દરેક સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મોરબીની કરુણ ઘટનામાં દિવંગત થયેલ 135 નાના બાળકો, મહિલાઓ તથા પુરુષોના આત્માને શાંતિ મળે તેવા અંતરના ભાવ સાથે કેન્ડલ માર્ચ તથા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવાનું આહવાન કરવા આવેલા તેના ભાગરૂપે હિંમતનગર મુકામે એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કર્યું. તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને છેલ્લે મહાવીનગર 4 રસ્તા ખાતે આવી શ્રદ્ધાંજલિ સભામાં ફેરવાઈ ગઈ, જેમાં દિવંગત થયેલ તમામને શાંતિ મળે તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી. સુરેશ સોરી સાથે નિશા પરમાર, શ્રી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરના ગાયત્રી મંદિર પાસે બંધ મકાનમાં ચોરીની ઘટના બની હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ગાયત્રી મંદિર પાસે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી રૂપિયા 4.36 લાખની ચોરી કરી નાસી છૂટ્યા હતા. ત્યારબાદ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરીની ફરિયાદ નોંધાઈ છે, જેથી ચોરીના બનાવની ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર પાસે ગ્રોમોર ઇન્સ્ટિટ્યૂટની પાછળ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો માટે સમાજવાળીનું ખાતમુહૂર્ત કરાયું, જેમાં સાંસદ દીપસિંહ રાઠોડ અને ભૂપેન્દ્રસિંહ ઝાલા હાજર રહ્યા હતા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોનું લાંબા સમયથી સપનું હતું કે ક્ષત્રિય ઠાકોર સમાજની એક સમાજવાળી બને. ત્યારે ભાજપના કાર્યકર અને બીજેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગ્રોમોર ઇન્સ્ટિટ્યૂટની પાછળ સમાજના લોકો માટે 4 એકર જમીન લઈને એક ભવ્ય સમાજવાળી બનાવવાની શરૂઆત કરી છે. ક્ષત્રિય ઠાકોર સમાજનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે, શું કહેશો? આજે જ્યારે આપના શબ્દો મુજબ ક્ષત્રિય ઠાકોર સમાજ એક ભૂમિપૂજન કરી રહ્યું હોય ભવનનું, ત્યારે ખરેખર ગૌરવ અને આનંદ પણ અનુભવું છું. અને આ ખરેખર ઠાકોર સમાજ આજે જાગૃત થયો છે એવો જો વહેલો થયો હોત તો સમાજ ઘણો આગળ વધ્યો હોત. આના લીધે સમાજનું એક ભવન બનશે, સમાજ શિક્ષણ સંકુલ બને અને સમાજ અથવા તો જે લોકો પાછળ રહી શકે છે એજ્યુકેશનમાં એની પ્રગતિ થાય એવું આદરણીય ભૂપેન્દ્રસિંહ જે કામ કર્યું છે ત્યારે એ સરાહનીય છે, એમ કહું તો કહું છું નહીં. એમને પણ અભિનંદન પાઠવું છું અને સમાજને પણ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપણે બીજા સમાજની ઈર્ષા કર્યા સિવાય આ સમાજ કેમ પ્રગતિ કરે, બીજા સમાજની હરોળમાં કેમ આગળ વધી શકીએ, કેમ એકત્રિત રહી શકીએ અને સંગઠિત રહીએ, પાર્ટીથી પર રહી અને સમાજ માટે એકત્ર થઈએ એવી અભિલાષા રાખું છું. અને આ ભવન સમગ્ર સમાજનું એક ઉત્થાન બને, સમાજ એકલો નહીં પણ બીજા સમાજને પણ ઉપયોગી બને, બીજા સમાજ પણ આનો લાભ લઈ શકે અને બીજા સમાજને પણ પ્રત્યુત્તર મળે, બીજા સમાજો પણ અમારી સાથે જોડે અને સમાજને આગળ વધારવાની કોશિશ કરાવે એવી અભ્યર્થના પણ રાખું છું. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોની હાજરીમાં સાબરકાંઠા જિલ્લા સાંસદ દીપસિંહ રાઠોડના હસ્તે આ સમાજવાળીના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. ભાજપ કાર્યકર્તા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 1 વર્ષની અંદર ભવ્ય સમાજવાળી બની જશે તેવો આશાવાદ પણ આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો. સુરેશ થોરી સાથે નિશા પરમાર, શ્રી ન્યૂઝ, હિંમતનગર. ક્ષત્રિય ઠાકોર સમાજની અંદર જે સમાજવાળીનું આયોજન કરવાની જે લોકોનું એક સપનું હતું કે એક સમાજવાળી આપણા સમાજની હોવી જોઈએ, તો એ સમાજવાળીનું આજ ગ્રોમરની પાછળ એક્ઝેટ 4 વીઘા જમીનની અંદર આપણે સમાજવાળીનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. અને આ સમાજવાળીનું ખાતમુહૂર્તને સમાજવાળી એટલા માટે કરી રહ્યા છે કે આજે સમાજના અહીંયા આગળ જે બી સમૂહ લગ્નનું આયોજન હોય, કોઈ બી પ્રસંગ હોય, તો એના માટે ક્યાંક બીજી કોઈ સમાજવાળીમાં ક્યાંક જવું પડતું હતું, કોઈ પાર્ટી પ્લોટમાં જવું પડતું હતું, તો એના સંદર્ભે આપણે એક આ જગ્યા લીધી, અહીંયા આગળ સમાજવાળીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. અને કાલ પછી અહીંયા આગળ કામકાજ બી શરૂઆત કરી દઈશું અને ઈચ્છા રાખું છું કે 1 વર્ષમાં આ કાર્યનું પૂર્ણ કરીને વ્યવસ્થિત રીતે આપણે અહીંયા સમાજવાળી ઊભી બી કરી દઈએ.
બધા જ મારા સમાજના લોકોનો સાથ સહકાર, બધા આગેવાનો, સાબરકાંઠા અરવલ્લીના જેટલા બી મારા ક્ષત્રિય ઠાકોર સમાજના જે બી આગેવાનો બધા અહીંયા ઉપસ્થિત રહીને અહીંયા કાર્યને અમે પૂર્ણ કરીએ એ રીતે બધાનો સાથ સહકાર જે બી લોકો આ એ બધાનો અહીંયા આગળ આભાર માનું છું. હિંમતનગરમાં વિદર્ભી યુવક સામે દલિત યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની દલિત યુવતીને વિદર્ભી યુવક દ્વારા જાતીય સમાન બાંધવા દબાણ કરતા ફરિયાદ નોંધાવી હતી. યુવતીને અમદાવાદમાં સરકારી નોકરી આપવાની લાલચ સાથે જાતીય સમાન બાંધવા હોટલમાં લઈ જવા માટે દબાણ કરતો હતો. યુવતી હોટલ જવા તૈયાર ન થતા વિદર્ભી યુવકે યુવતી સાથેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીએ મચક ન આપતા તેના પતિ અને મામાને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી, જેમાં 48 કલાક થવા છતાં પોલીસે આરોપીની અટકાયત ન કરતા ભારે રોષ જોવા મળ્યો હતો. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના બની હતી, જેની હિંમતનગર શહેરમાં ટાવર ચોક પાસે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મોરબીમાં ઝૂલતો પુલ પડવાથી કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે 2 નવેમ્બર રાજ્યમાં શોક વ્યાપી જાહેર કર્યો હતો. હિંમતનગર શહેરમાં ટાવર ચોક પાસે પાલિકા અને ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર અને DDO સહિત પાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા. શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બિંદેશ માંડલિયા સાથે જીગીસા પટેલ, સિટી ન્યૂઝ, હિંમતનગર.